બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ તેમજ બનાવટનું પ્રમાણ વધ્યું છે. વારંવાર અસામાજિક તત્વો પાસેથી દેશી બનાવટના તમંચા અને બંદૂક ઝડપાયા છે. બનાસકાંઠા SOGએ બાતમીના આધારે દાતા તાલુકાના વડવીરા ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરતા તેમાંથી દેશી બનાવટી બંદૂક બનાવવાનો માલસામાન ઝડપાતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા SOG પોલીસ ગેરકાયદેસર હથિયારો લઈને એલર્ટ બની છે. છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે તવાય છે. ત્યારે દાતાના બરવાળા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી બનાવટના બંદૂક તેમજ તમંચા બનાવવાનો માલસામાન બનાસકાંઠા SOGએ કબજે કર્યો છે. દાતા તાલુકાના વડવેરા ગામે રહેતા પ્રતાપજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી બંદૂક બનાવતા હતા, જે મામલે SOGની બાતમી હતી. બાતમીના આધારે SOG પોલીસે તેમના રહેણાંક મકાનમાં તપાસ કરતા તપાસ દરમિયાન બંદૂક બનાવવાની દાળ તેમજ અન્ય માલસામાન પોલીસે કબજે કર્યો હતો, જે બાદ આરોપી પ્રતાપજી ઠાકોરની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 8/11 રોજ SOG દ્વારા દાતા તાલુકાના વડવેરા ગામમાં ખાનગી બાતમી આધારે પ્રતાપજી ફતાજી પરમારના ઘરે સઘન ચેકિંગ કરતા તપાસ કરતા ચેકિંગ દરમિયાન દેશી હાથ બનાવટની બંદૂક બનાવવાની તથા રિપેરિંગ કરવાનો સાધન સામગ્રી મળી આવેલ, જે કોઈપણ પ્રકારના પાસ પરમિટ વગર ગેરકાનૂની હોવાનું જાણવા મળેલ, જે અન્વયે એક આરોપી પ્રતાપજી ફતાજી પરમારની અટક કરવામાં આવેલ છે તથા કુલ કિંમત રૂપિયા 1000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ આ બાબતે તપાસ ચાલુ છે, એના ગુનાહિત ઇતિહાસ શું છે, આ સાધન સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી છે અને કોને આપવાની હતી એ આગળ પડતી તપાસમાં જાણવા મળશે. આરોપી પ્રતાપજી ઠાકોર સામે દાતા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે દાતા જેવા અંતરિયાળ વિસ્તારમાં દેશી બંદૂક બનાવવા માટેનો માલસામાન આરોપી ક્યાંથી લાવતો હતો, અગાઉ તેને આ પ્રકારની દેશી બંદૂક બનાવી કેટલા લોકોને વેચી છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.